શાળા પ્રવેશ ઉત્સવમાં હોબાળો અને સુરતની સ્કૂલમાં એમએલએ કાનાણીની રજૂઆત કરતા આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ કરાઈ અને માર મરાયાના આક્ષેપો કરાયા છે। સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા પ્રવેશ ઉત્સવમાં આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ મુદ્દાઓને લોકો સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે। છેલ્લા ત્રણ દિવસથી પ્રવેશ ઉત્સવને લઈ આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે। અથવા તો પછી જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોની હાજરી હોય ત્યાં શાળાઓમાં વાલીઓની હાજરીમાં તેમની સામે રજૂઆત કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે ધારાસભ્ય કાનાણીની હાજરીમાં રજૂઆત કરી વખતે આપના કાર્યકરો ભાજપના કાર્યકરો સામને સામને આવી જતાં પોલીસ ઘટના સ્થળે બોલાવી ફરિશ પડી હતી। જો કે આપના વિપક્ષના નેતાએ કહ્યું કે ભાજપના કાર્યકરો આપના કાર્યકરોને માર મારીને કારમાં કાચ પણ તોડી નાખ્યા છે। કાપોદ્રા વિસ્તારમાં મમતા પક્ષ પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આજે ધારાસભ્ય કુમાર કાનાણીની હાજર રહેવાની હોવાની જાણ થતાની સાથે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તેમને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તેઓ શાળાએ પહોંચે તે પહેલાં જ માથાકૂટ શરૂ થઈ ગઈ હતી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધક્કે ચઢાવવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 4ના કોર્પોરેટર શાળામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરાયો અને ત્યારબાદ તેમને ફરીથી શાળાની અંદર બોલાવી લેવાયા અને બહાર પોલીસ બોલાવી લેવામાં આવી હતી। થોડા સમય માટે ભારે હોબાળો મચી ગયો હતો। ધારાસભ્ય કુમાર કાનાણીએ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર આખા કાર્યક્રમમાં હાજર રહે છે, સ્વાગત સ્વીકારે છે, ફોટા પડાવે છે અને જ્યારે આભાર વિધિ કરવાનું શરૂ કરે ત્યારે જ કોઈને કોઈ મોટો બખેડો ઊભો કરી દે છે। આજે તેમણે હદ કરી હતી। મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયાએ યોગ્ય રીતે રજૂઆત કરવાનું છોડીને ગાડી શરૂ કરી દીધી હતી। અમને તો અપશબ્દો આપ્યા હતા, શાળામાં જ જે દાતાઓ છે તેમના માટે પણ અભદ્ર શબ્દો ઉપયોગ કર્યા હતા। અમે વિરોધ કરવાની કે રજૂઆત કરવાની આમ આદમી પાર્ટીને ના નથી પાડતા, પરંતુ તેની કોઈ પદ્ધતિ હોય એ પદ્ધતિ અનુસાર રજૂઆત કરવી જોઈએ। શિક્ષણ સમિતિની અંદર તેમનો પણ સભ્યો છે, ત્યાં કેમ તેઓ યોગ્ય રીતે રજૂઆત કરતા નથી તો દારૂના અડ્ડા ચાલે છે, બહાર એમણે માટા મારે છે। અમે કાર્યક્રમમાં આવ્યા હતા તો અમને અંદર પૂરી દીધા છે, એનો અર્થ એમ થયો કે પોલીસ કાયર છે અથવા પોલીસ ભાજપ સાથે ભળી ગયેલી છે અથવા પોલીસ ભાજપના ગુંડાઓ સાથે મળી ગયેલી છે। એટલે અમારા કાર્યકર્તાઓને અમારા કોર્પોરેટર હુમલા, અમે નાનો એવો કાર્યક્રમ કરી તો આ કાયર પોલીસ અમને ભરી લે છે અને આવડી મોટી હિંસા આચરનારા આ અસામાજિક તત્વોને પોલીસ ભરતી નથી, એટલે ડર શેનો છે? વિરોધ પક્ષ નેતાની ગાડી ઉપર હુમલો કરવામાં આવે, સરકારી ગાડીને નુકસાન કરવામાં આવે છે, અમારા કોર્પોરેટરની ગાડીના કાચ તોડી નાખવામાં આવે છે, છતાં પણ પોલીસ એને પકડતી નથી। આ વિસ્તારના ધારાસભ્ય પણ અહીંયા ચક્કર લગાવી રહ્યા છે, એનો અર્થ એમ થયો કે એ એમને રક્ષણ આપી રહ્યા છે, પોલીસને દબાવી રહ્યા છે કે અમારા કોઈ સભ્યને તમારે હાથ લગાવવો નહીં, એવું સ્પષ્ટપણે જણાય આવે છે। અમને લોકોને મારવામાં આવે છે, શા માટે મારવામાં આવે છે? આ જુઓ તમારી અમારી હાલત, કોર્પોરેટરની ગાડી ઉપર હુમલા કરવામાં આવે છે, ભાજપના નેતાઓએ કોર્પોરેટરની ગાડી ઉપર હુમલા કરવામાં આવે છે। આજે કાપોદ્રા શ્રીરામનગરની નગર પ્રાથમિક શાળાની અંદર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં આપના આ વિસ્તારના કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા। પૂરો કાર્યક્રમ થયા પછી એમણે જે ગાળાગાળી કરી છે, પ્રશ્ન પૂછવાના બાબતે જે હંગામો કર્યો છે, આ સ્કૂલની અંદર જે દાતાઓ સોસાયટીના આગેવાનો જે દાન આપે છે, જે હર હંમેશા સ્કૂલને મદદ કરે છે, એવા લોકોને ભડવાઓ કહેવા, એને ગાળાગાળી કરવી, ભાજપના કાર્યકર્તાને ગાળો દેવી, એ લોકોને વિરોધ કરવાનો અધિકાર છે, અમને કોઈ વાંધો નથી, પણ તો કાર્યક્રમમાં ભાગ શા માટે લે છે? કાર્યક્રમમાં ભાગ લેવો છે, ફોટા પડાવવા છે, ફોટા મૂકવા છે, સ્વાગત સ્વીકારવું છે, ઇનામ આપવા છે અને પછી કાર્યક્રમ પૂરો થયા પછી ધમાલો કરવી છે? એણે જો વિરોધ કરવો તો રોડ ઉપર કરી શકે છે, અમને કોઈ વાંધો નથી, એની આદત છે, એને વિડીયો ઉતારવાની આદત છે, વિડીયો ઉતારીને વિરોધ કરી શકે છે, પણ કાર્યક્રમમાં ભાગ લેવો છે, કાર્યક્રમ પૂરો થયા પછી ગાળાગાળી કરી છે? મને તો એ વાતનું દુઃખ છે કે બેન કોર્પોરેટર હોય અને કોઈ પુરુષ ના બોલે એવી ગાળો બોલવાની, એવી ભાષામાં વાત કરવાની, આ બેનને જરા પણ શરમ નથી આવતી? એટલે હું વરાછા વિસ્તારના કોર્પોરેટરોને અને એની ટોળકીને હું ચેતવણી આપું છું અને કહેવા માગું છું કે તમે અમારા કાર્યક્રમનો વિરોધ તમારી રીતે કરી શકો છો, અમને કોઈ વાંધો નથી, પણ અમારા કાર્યક્રમમાં આવીને જો કોઈ ડિસ્ટર્બ કરવાની વાત કરી, કોઈ મારામારી કરવાની વાત કરી કે કોઈ ગાળાગાળી કરવાની જો વાત કરશું તો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે, છોડીશું નહીં। આક્ષેપ કરે છે અમારી ઉપર કે અમને માર મારવામાં આવ્યા, તો અમારે સંસ્કારો છે,
એ બેને અમને ગાળો દીધી છે, અમે એને બેનને ગાળ ના દઈએ, એ બેનને પૂરતો હાથ પણ ના ઉપાડીએ, પણ જે પુરુષ કોર્પોરેટરો છે એ અમને ગાળો દે તો અમે ગાળ ના દઈએ, પણ એને મારીશું તો ખરા જ, અમે છોડીશું નહીં, અમે 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 કંઈ અમે અમે કોઈને મારવા નથી જતા, પણ અમને કોઈ મારવા આવે તો અમે માર પણ ખાતા નથી। એટલે હું કોર્પોરેટરને બધાને ચેતવણી આપું છું કે અમારા કાર્યક્રમથી દૂર રહે, અમારા કાર્યક્રમમાં વિક્ષેપ કરવાનો પ્રયાસ ના કરે।